હેલો મિત્રો આજે આપણે વાત કરવાનો છે ફોરેસ્ટ ક્વેશ્ચન વિશ્વ ભૂગોળની અંદર ભાગ ભાગ જે આપણે વિશેષ વાત કરી તો એમની અંદર પ્રથમ પ્રશ્ન છે સેન્ટ હેલેન ક્યાં મહાસાગર માં આવેલું છે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલા છે દક્ષિણના બ્રિટન તરીકે કયા દેશ ઓળખાય છે ન્યુઝીલેન્ડ ને દક્ષિણના બ્રિટન તરીકે ઓળખાય છે તસ્માનિયા કયા દેશનો ભાગ છે ન્યુઝીલેન્ડનો ભાગ તસ્માનિયા છે સૌર સૌરમંડળનો આકાર સૌથી મોટો ગ્રહ કયો છે શનિ ગ્રહ એ આકારમાં સૌથી મોટો ગ્રહ છે ફ્રાન્સ તથા જર્મની વચ્ચે કઈ રેખા છે મેગી નોટ રેખા ફ્રાન્સ તથા જર્મની વચ્ચે છે ક્યાં યુરોપીય દેશની સીમા એટલેન્ટિક મહાસાગર સાથે જોડાયેલી છે પુર્તુગાલ વચ્ચે જોડાયેલી છે કયા યુરોપીય દેશની સીમા એટલેન્ટિક મહાસાગર સાથે જોડાયેલી છે પુર્તુગાલ દેશની સીમા એટલેન્ટિક મહાસાગર સાથે જોડાયેલી છે આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ક્યાં મહાસાગરમાંથી પસાર થાય છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન પણ કહેવાય છે જે પ્રશાંત મહાસાગરમાંથી પસાર થાય છે સેલવાસ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે બેસિનમાં પ્રકારના જંગલો જોવા મળે છે કયા ખંડમાં છે આફ્રિકા ખંડમાં લિમ્બિયા આવેલું છે એન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ક્યુ છે એકાંકા ગુવા એન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક માટે ચર્ચિત છે અંદર આવેલું છે પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કોને કહે છે જ્વાળામુખીને પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કહે છે ફિલિપાઈન્સ કયો જ્વાળામુખી લગભગ છ સદી સુધી સુપ્ત રહ્યા પછી ફાટ્યો હતો માઉન્ટ પિનેટબો જે જ્વાળામુખી છે જે ફિલિપાઇન્સનો સદી સુધી એ એ પછી ફાટ્યો હતો દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે બાવીસમી ડિસેમ્બરની અંદર સૌથી લાંબો દિવસ હોય છે વિશ્વના સૌથી મોટા રણનું નામ શું છે તે ક્યાં ખંડમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું રણ છે સહારાનું રણ જાફ્રિકા ખંડની અંદર આવેલું છે વિશ્વનો સર્વાધિક સક્રિય જ્વાળામુખી મોનો મોનોલોઆ ક્યાં છે હવાઈ દ્વીપની અંદર વિશ્વનો સક્રિય જ્વાળામુખી મોનોલોઆ એ હવાઈ દ્વીપમાં આવેલું છે હેલીનો નો પૂછડિયો તારો હવે ક્યારે દેખાશે બે હજાર બાસઠની ની અંદર આ પૂછડિયો તારો દેખાશે બ્રાઝિલ કિનારે ઉત્તર દક્ષિણ વહેનારી બ્રાઝિલ દ્વારા ક્યા મહાસાગર ને ગર્મ જલધારા છે એટલે મહાસાગરની જૂનું નામ શું હતું શ્યામ એ થાઈલેન્ડ નું જૂનું નામ હતું મિસ્ટ્રલ નામના ઠંડા સ્થાનિક પવનો ક્યાં વાય છે ફ્રાન્સ તથા સ્પેનની અંદર મિસ્ટ્રલ નામના ઠંડા સ્થાનિક પવનો વાય છે મ્યાનમારનું ચલણ ક્યાં નામે ઓળખાય છે ક્યા નામે મ્યાનમારનું ચલણ ઓળખાય છે મોંદ્રિપલ કઈ નદીના કિનારે આવેલ છે સેન્ટ લોરેન્સ એ મોન્રીપલ નદીના કિનારે આવેલું છે દેશની રાજધાની રાજધાની છે છે બાંગ્લાદેશના ચલણનું નામ શું છે ટકા એ બાંગ્લાદેશના ચલણનું નામ છે દક્ષિણ અમેરિકાનો કયો દેશ સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન કરે છે બ્રાઝિલ દેશ જે સૌથી વધારે ઉત્પાદન કરે છે કિલ નહેર ક્યાં બે સાગરોને જોડે છે બાલ્ટિક સાગર અને ઉત્તરી સાગર આ બે સાગરને કિલ નહેર જોડે છે કયો દેશ યહૂદીઓનો દેશ તરીકે ઓળખાય છે ઈઝરાયેલ દેશ યહૂદીઓનો દેશ તરીકે ઓળખાય છે બુદ્ધ કેટલા દિવસમાં સૂર્યનું એક ચક્ર લગાવે છે અઠ્યાસી દિવસની અંદર સૂર્યનું એક ચક્કર લગાવે છે સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો ખંડ કયો છે ઓસ્ટ્રેલિયા ખંડ એ સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવે છે જાંબેજી નદી પર કયો ધોધ આવેલો છે વિક્ટોરિયા ધોધ એ જાંબેજી નદી પર આવેલો છે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ પણ સૌર મંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે તો ગનીમેડ બ્રાઝિલના વર્ષા વર્ષાવનો કયા નામે ઓળખાય છે સેલવાના નામે બ્રાઝિલની અંદર વિશ્વવૃત્તિય વર્ષાવનો સેલવાના નામે ઓળખાય છે દસ્ત એ લુત રણ ક્યા દેશમાં છે ઈરાન દેશની અંદર દસ્ત એ લૂત રણ આવેલું છે વિલી વિલિઝ ચક્રવાત કયા દેશમાં આવે છે ઓસ્ટ્રેલિયાની અંદર વિલી વિલિઝ ચક્રવાત આવે છે ઓગણપચાસમી સમાંતર રેખા કયા બે દેશોની સીમા નિર્ધારિત કરે છે અમેરિકા અને કેનેડા બે દેશો વચ્ચે ઓગણપચાસમી સમાંતર રેખા આવેલી છે બ્યુનોસ આર્યસ કયા દેશની રાજધાની છે આર્જેન્ટિનાની રાજધાની છે યુર્ટ કયા લોકોનું ઘર છે ખીરગીઝ લોકોનું ઘર એ યુર્ટ છે વિશ્વની સૌથી લાંબી પર્વત શ્રેણી કઈ છે એન્ડીઝ પર્વત શ્રેણી એ વિશ્વની સૌથી લાંબી પર્વત શ્રેણી છે મોટી કહે તો હિમાલયની પર્વત શ્રેણી આવશે વિશ્વમાં કપાસના સૌથી વધારે ઉત્પાદક કરતા ત્રણ દેશો ક્યાં છે ચીન અમેરિકા અને પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ આ ત્રણ દેશો કપાસનું ઉત્પાદન કરે છે નાયલ નદી કેટલા દેશોમાંથી પસાર થાય છે અગિયાર દેશોમાંથી નાયલ નદી પસાર થાય છે દેશ મધ્ય રાત્રિનો સૂર્યનો દેશ કહે છે નોર્વે દેશ જ્યાં રાત્રિ પણ સૂર્ય જોવા મળે છે સોફિયા દેશની રાજધાની છે બલ્ગેરિયાની દેશની રાજધાની સોફિયા છે નેધરલેન્ડ નું જૂનું નામ શું હતું હોલેન્ડ એ નેધરલેન્ડ નું જૂનું નામ છે અંધારીઓ ખંડ કોને કહે છે

પટકોય અરાકાન પર્વ શ્રેણી ક્યાં બે દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે ભારત અને મ્યાનમાર વચ્ચે લ્યુસાઈ પટકોય અરાકાન પર્વ શ્રેણી છે જે પ્રાકૃતિક સીમા બનાવે છે કરાંચી કઈ નદીના કિનારે આવેલું છે સિંધુ નદીના કિનારે કરાંચી આવેલું છે સ્ટોકહોમ કયા દેશની રાજધાની છે સ્વીડન દેશની રાજધાની એ સ્ટોકહોમ છે મિત્રો બધા પ્રશ્ન ખૂબ અગત્યના હતા તમને જરૂરથી પસંદ આવ્યા હશે તો એક્ટિંગ ઓનલાઈન જઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો